ધોરણ 4 વિષય આસપાસ તેમાં આપણે સમજતા હતા પ્રકરણ 12 બદલાતો સમય. તો હવે નીલાભાઈની આપણે વાત કરતા હતા, તો હવે જોઈએ કે ઘરમાં ફેરફાર, તો તેના ઘરમાં કેવા પ્રકારનો ફેરફાર આવે છે તે વિશે આપણે જોઈએ કે સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે બા બાપુજી મને પરણાવવા માગતા હતા. હવે દિવસે ને દિવસે નીલાભાઈએ ઘર તો બનાવી લીધું હતું તેના પિતાજીએ. હવે નીલાભાઈ છે તે મોટા થઈ ગયા હતા. તેના પિતાજીને તે બધા મહેનત કરે છે. હવે તે નીલાભાઈ કહે છે કે મારા બા અને બાપુજી એવું વિચારતા હતા કે મારા લગ્ન કરી દઈએ. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. હવે નીલાભાઈ એવું વિચારતા હતા કે મારા લગ્ન થાય તે પહેલાં ઘર છે તે થોડું વ્યવસ્થિત કરવું જોઈએ અને હજુ એક રૂમ પણ ચણવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. હવે ત્યાંના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકો વધારે રહેતા હતા, શહેરી પ્રમાણ ઓછું હતું. તો શહેરમાં લોકો છે ઘર બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરતા હતા અને લોકો કહેતા કે સિમેન્ટથી ઘર બનાવીએ તો ઘર છે તે મજબૂત રહે છે. અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. તે પછી નીલાભાઈને એ લોકો પણ એવું કરે છે કે સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરે છે અને સિમેન્ટનું એક ઘર બનાવે છે, એક રૂમ બનાવે છે. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ઈંટો છે તે પકવીને આપવામાં આવે છે. જ્યારે તે સમયમાં ઈંટો છે તે પકવવામાં આવતી ન હતી, પરંતુ કાચી ઈંટો છે તે આપવામાં આવતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. હવે આ ઈંટો છે તેની ખરીદી કરે છે અને નીલાભાઈને તે છે તે ઈંટોથી દિવાલ બનાવે છે. અમારે હવે દિવાલ પર લીંપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાડાવતા. હવે તે દિવાલોથી ઈંટો બનાવે છે અને તે પ્રમાણે ઘરનું બાંધકામ કરે છે, એટલે તેને વર્ષમાં એક વખત દિવાલમાં ચૂનો લગાવવો પડતો હતો. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. તે પછી આંગણામાં નાનકડું રસોડું બનાવે છે જેમાં માટીનો ચૂલો અને વાસણો રહી શકે. પછી મારા લગ્ન થઈ અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. તે પછી નીલાભાઈના લગ્ન થાય છે અને નીલાભાઈની પત્ની છે તે નવા ઘરમાં આવે છે. રસોઈ બનાવ્યા તે રસોડામાં નીચે બેસતી અમે બધા રસોડામાં ચટાઈ પર એકસાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. તે પછી રસોઈ બનાવવામાં આવતી અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીલાભાઈની ધર્મપત્ની છે તે રસોઈ બનાવે છે. ચૂલો છે તેની ઉપર તે રસોઈ બનાવે છે અને નીલાભાઈને તેના ઘરના બધા સભ્યો છે તે એક ચટાઈ છે એટલે કે પાથરણું છે તે પાથરીને બેસે છે અને બધા જમે છે. અને નીલાભાઈ કહે છે કે ત્યારે અમે બધા ખૂબ જ ખુશ હતા, કારણ કે નવા મકાનનું બાંધકામ કરેલું હતું અને તેની પત્ની પણ આવી ગઈ હતી. ત્યાર પછી છે કે તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલામાંથી નાનું શૌચાલય બનાવ્યું હતું અને વોશરૂમની પણ ત્યારના સમયમાં બાથરૂમની વ્યવસ્થા નહોતી, તો નીલાભાઈને તે લોકો છે તે બાથરૂમ પણ બનાવે છે. હવે છે વધુ બદલાવ, એટલે કે મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. હવે નીલાભાઈને 7 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો હતો. સમય દિવસે દિવસે વીતતો જાય છે અને તેના નીલાભાઈના બાળકો છે તે થોડું ભણે છે. ત્યાંના સમયમાં ભણવાનું છે તે ઓછું હતું. 20 વર્ષ પહેલાં અમારી દીકરી જમીનના લગ્ન થઈ અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ. 20 વર્ષ પછી તેની દીકરી છે તેનું નામ છે જમી, તેના લગ્ન થાય છે અને રાફુ નામનું ગામ છે ત્યાં તેને સાસરે વડાવવામાં આવે છે. જ્યારે દીકરા લાખાના લગ્ન થયા અને અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ અને નીલાભાઈનો છોકરો છે તેનું નામ છે લાખો, તેના પણ લગ્ન થયા અને નીલાભાઈને એવું લાગે છે કે અમારે હવે મારા દીકરા માટે પણ નવું ઘર તૈયાર કરવું જોઈએ. ત્યારે દરેક પાકી ઈંટો વાપરતા હતા. ત્યાં પછી ધીમે ધીમે સમય બદલાતો જાય છે એટલે લોકો છે તે પાકી ઈંટોનો ઉપયોગ કરતા હતા. અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાંસા નળિયાને બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. ત્યાં પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીલાભાઈને ઘરમાં ફેર કરે છે અને વાંસના એવા ઘર પછી બનાવતા નથી અને અત્યારના સમયમાં જે ઘર બનાવવા આવે છે તે પ્રમાણેના ઘર છે તે નીલાભાઈને લોકો બનાવે છે. શૌચાલયમાં કચરા નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટોવ પર રસોઈ બનાવે છે. અને તેની નીલાભાઈનો પુત્ર છે લાખો, તેની પત્ની છે તે હવે ચૂલાનો ઉપયોગ કરતી નથી, પરંતુ ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરે છે. હવે છે કે નવી વસ્તુઓ જોઈએ, તો સમય છે તે બદલતો જાય છે એટલે કે નવી વસ્તુઓ વિશે આપણે જોઈએ કે મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે.
તેણે હવે નવું ઘર બનાવ્યું છે. હવે નીલાભાઈ છે તેનો દીકરો છે લાખો, તેના પણ લગ્ન થઈ ગયા હતા અને લાખાનો દીકરો છે તે હવે નવું ઘર બનાવીને અલગ રહે છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય, તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે. તેનો દીકરો છે તે કોઈ પણ વસ્તુની ખરીદી માટે શહેરમાં આવે છે અને ત્યાં ઘણી બધી મોટી મોટી ઇમારતો છે તે આપણે જોઈએ છીએ. નવી પેઢીનો દીકરો છે તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાઓવાળું ઘર બનાવ્યું છે, જે બનાવવું અમારા માટે અઘરું હતું. હવે લાખાનો દીકરો છે તે મોટો છે, તે નવી પેઢીનો છે, એટલે કે ત્યાંના સમયમાં ઘણો બધો વિકાસ થઈ ગયો છે, એટલે તે ઘર ને એવું બધું તે સુવિધાવાળું બનાવે છે અને નીલાભાઈને તે લોકોને બનાવવું થોડું મુશ્કેલ છે. થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. હવે તેણે બાથરૂમમાં રંગીલ ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચાર, નાવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચ. હવે નીલાભાઈ કહે છે કે બાથરૂમમાં પણ નવી લાદીનો ઉપયોગ કરે છે અને વિચારો કે રહેવા માટે જે ટાઇલ્સનો ઉપયોગ નથી કરતા તો નાવા માટે આટલો બધો ખર્ચ કરે છે, તો નીલાભાઈને તેને થોડું મુશ્કેલ લાગે છે. હું હવે 80 વર્ષનો થયો, આ બધા વર્ષોમાં મેં ઘણા બધા ફેરફાર જોયા છે. નીલાભાઈ છે તે 80 વર્ષના થઈ છે અને 80 વર્ષ સુધીમાં નીલાભાઈ છે તે ઘણા બધા ફેરફારો જુએ છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. નીલાભાઈ છે તે કહે છે કે મારા પુત્ર અને પૌત્રીઓ વિશે પણ મને ખબર પડતી નથી કે તેને કેવા ગામમાં રહેવું ગમશે, કેવા પ્રકારના મકાનમાં રહેવું ગમશે, કારણ કે સમય છે તે આખો બદલાઈ ગયો છે. અત્યારે અલિયાનો ટંડો ગામમાં મકાનો કેવા હશે? અલિયાનો ટંડો જે નીલાભાઈનું ગામ હતું તે વિચારે છે કે અત્યારે ત્યાં મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા મિત્રો ક્યાં હશે. હવે નીલાભાઈને એવો પણ વિચાર આવે છે કે મારા બીજા મિત્રો છે તે કેવી હાલતમાં હશે, શું કરતા હશે, એવું બધું વિચારે છે. હવે ક્વેશ્ચન આપેલા છે તેના આન્સર તમારે લખવાના છે કે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે. તો લોખંડ છે, સિમેન્ટ છે, ધૂળ છે, જે વસ્તુઓનો તમે મકાન બનાવવામાં ઉપયોગ કરેલો હોય તે તમારે વસ્તુઓના નામ લખવાના છે. ત્યાર પછી છે કે તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે તે શોધી કાઢો. શું તેમાં કોઈ ફેરફાર છે તો તેના વિશે લખો. હવે તમારો જે મિત્ર હોય, તમારો ભાઈબંધ હોય, તેનું ઘર કેવી કઈ વસ્તુઓનું બનેલું છે તેના વિશેનો આન્સર તમારે લખવાનો છે. નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે, તમે શું વિચારશો? તો તમારા મતે નીલાભાઈ છે તેના પૌત્ર પૌત્રીઓ એટલે કે લાખાભાઈ છે અને તેના દીકરા દીકરીઓ છે તે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરશે, કારણ કે સમય છે તે બદલાઈ ગયો છે. તો વિચારીને તમારે લખવાનું છે. તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો અને તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો, તો તેનો આન્સર તમારે લખવાનું છે. એટલે તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા હતા તેના વિશે તમે લખ્યું. શું તેમાંની કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, તો તેના નામ તમારે લખવા છે કે તમારા દાદા દાદી છે તે કેવા મકાનમાં રહેતા હતા અને જે મકાનમાં રહેતા હતા તેનાથી અત્યારના સમયના મકાન છે તે અલગ છે, તો તે સમયની વસ્તુઓનો ઉપયોગ અત્યારે થયો છે, તો તે તમારે લખવાનું છે.